अब तो पेलो तप तो पेलो अब तो पेलो तप तो पेलो अमे रोटली ने गोल खाता था એટલું જ હતું ને રોટલી ને ગોળ બહુ માથા કરો ભૂખડી નું બટકું દુજાણું હોય તો પેંડો કુરકુરિયો તો હતું જ નહીં છતાં એક છોકરાએ મને કીધું મને કે અંકલ તમે કુરકુરિયા ખાધેલા મેં કીધું યસ મને કે કેટલા વર્ષ પહેલા મેં 45 પહેલા મને કે તઈ નમકીનની ફેક્ટરી જ નહોતી હું ખોટું ખોટું એમ કે મેં કીધું ના બેટા તારા બાપા એ ખાતા હોય મને કે એ તો ના પાડતા હતા એટલે તમને પૂછું મેં બોલાય ને એને બાપાને કીધું મેં કીધું હે માતા કે કુરકુરિયા નહોતા ખાતા મને કે તઈ ક્યાં કાંઈ હતા મેં કીધું આ આ જીભ હાય પોગી જતી અને કુરકુરિયા જેવો જ અવાજ આવતો મૂંદળ પ્રવાહી હતું આને આકાર આપ્યો એક બાજુ કુરકુરિયો ખાવ એ ખાટું મીઠું જ લાગે પણ હવે તો આ બધી હૂક ચડે ને માણા પહેલાનું જે બાળપણ હતું ને અત્યારનું બાળપણ ડિફરન્ટ એટલો છે આપણે જે રોતા ને તો સાના રાખવા માટે પાછા મારવા પડતા આપણને રોતા ને બંથા બે નાખે પાછી પાછો રોવે પાછી બે નાખે અને અત્યારના છોકરાને કાંઈક થોડું ઘણું થયું હોય તો કેટલી આપણે લાલચ આપી પ્રલોભનો આપી એ અત્યારના સમયમાં આપણે તો રોતા તોય માર ખાઈને પાછું સાનું રહેવાનું આ આ જે મજા હતી ગામડાની અને એમાંય ખાસ કરીને ગામડામાં આવ્યું નથી એક બેનું આમ આમ આંબાવાડીમાં ગઈને આમ ખાકથી ગણતી હતી આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાં એની બેનપણી આવી શું કરે તો ખાકથી ગણું તો એ ગણતી હતી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ગણી ગણાયની વીણી વીણાયની બે થાકીને આંબા હેઠે બે ગઈને પાંચ 10 મિનિટ ને 25 મિનિટ થઈ ગયા પાર પાકી કેરી ખોળામાં પડી એટલે એને એમ થયું હાંખ પડી નથી ને આ પાકી કેરી આવી ક્યાંથી એટલો વિચાર કર્યો ને ત્યાં ઘેરી બોલી કે બેન તમારી વાતોથી હું પાકી ગઈ છું હવે જો બેનુંની વાતોથી કેરી પાકી જતી હોય તો આપણે સત્સંગમાં જતા હોય કથામાં જતા હોય તો આપણે પકાય કે ન પકાય આ બહુ સીધી વાત છે માણસ કાંઈક કરવા માટે કાંઈક પ્રયાસ કરતો હોય તો માણા પરિપક્વ થાય બચપનમાં પ્રેમ કરે યુવાનીમાં ગોતવો પડે ને ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહના વધે અમારે પાલીતાણાની બાજુમાં કાકડિયા સાહેબ ઘેટી ગામ છે ચતુરભાઈ એમાં હાડા દહે જમાઈ આવ્યો હાહુએ જોઈ કે આવો આવો અને જમાયા આવ્યા એટલે ન્યા આપણે કેમ બાલમાં બાલ દાટી દાલ બાટી પછી તમે આમ મુંબઈમાં જાઓ એટલે વડાપાઉં પછી નજીક આવો બારડોલીમાં તો ખમણ સુરતમાં લોચો બધાનું પ્રખ્યાત છે તમે જો અને હાહુને એમ છો કે મેથી પાણી બનાવું મેથી પાણી ઘેટી ગામનું મેથી પાણી વખડાય કાહાની તાહળી ઉપર પાણી તરતું હોય હેઠે મેથી બેહી ગઈ હોય બબે રોટલા સોળીને ખાતા જમાય હું તો 5 વાગે જાગ્યો એટલે એની હાહુએ અળુક લઈને પૂછ્યું કે રોકાવાના છો કે જવાના છો તો કે રોકાવાનો છું અને હાજે આવ્યો ને આમ ગામમાં આટો મારીને કે મેથીના ભજીયા દહીંની ચટણી એટલે એને વિચાર આવ્યો બપોરે મેથી પાણી હાંજે મેથીના ભજીયા સવારે જાગ્યો ને કે મેથીના થેપલા ખાતો ખાતો કાંઈક વિચારતો હતો તેની સાસુએ પૂછ્યું કે રોકાવાના એ કે આ રોકાવાનો શું પણ કાંઈ બનાવતા નહીં આ મેથી લાવો ક્યાંથી તો કે 3 કેરા પીવાય ને એટલું પાણી છે ને આપણા ઘરની પાછળ જ વાડી છે એ કે હું ત્યાં સરતો જાય તમે બનાવતા નહીં કાંઈ નકર તમે કાંઈક હવે આ સોથું બનાવશો પાછું મેથીનું કાંઈ અને આ આ બહુ સત્ય છે કે માણસ એકનું એક વસ્તુ ખાઈને કંટાળેલો છે મોજું નો આવે માવઠે ને ભાણે નો ભાંગે ભૂખ આપણે કોઈ દી માવઠા માગ્યા કે હે ઈશ્વર બે ત્યાં બે ચાર માવઠા મોકલને અમને મોજ કરાવી માવઠાની માંગણી કરીએ જ નહીં હારા વરસાદની આપણે માંગણી કરીએ છીએ અને ભાણેનો ભાંગે ભૂખ વર્ષોથી આપણે સમજણ આવી ત્યારથી 3 ટાઈમ ખાઈશ કોઈ દી એવું વિચાર આવ્યો કે 100 મહિના ખાવું જ નથી ખાવું જ નથી ખાવું જ નથી ખાવું જ નથી ના એ વિચાર કોઈ દી આવે જ નહીં નથી એક જમાઈએ અને સાસુને ફોન કર્યો એ કે બા તમારી દીકરી જેવી કોઈ દીકરી હોય તો કહેજો ને મારા એક એટલે એની હાહુએ હળુક લઈને પૂછ્યું કે તમારો કોઈ દોસ્તાર છે એ કે ના ના એક જણાને પાઠ ભણાવવાનો છે સમજાય ને વંદન કેટલો કંટાળ્યો છે એ માણસ અને એક વસ્તુ પાકી છે કે માગે મૃત્યુ પણ નથી આવતું એક જણાએ નક્કી કર્યું કે બસ
હવે મરી જવું છે એ પાકું છે, એમાં રેલના પાટા પર હુવાઈ ગયો ને આકાશવાણી થઈ, મરતો નહીં બેટા, કમોતે ન મરાય, ભૂત થાય, ભૂત થાય બેટા. એટલે એને એમ જો કહો ભૂત શું કામ થવું, પાછો ઘરે આવ્યો 6 મહિના પછી પાછો કાંઈક વાંધો પડ્યો, પછી પાછું એને એમ થયું ગમે એમ કરીને એરપોર્ટમાં વયો જાઉં, સાલું પ્લેને હેઠો ટેકડો મારીને નીકળી જાઉં, ટિકિટ લીધી, બધી વસ્તુ થઈ ગઈ, આમ માઇલપા જવા ગયું કે પાછી આકાશવાણી થઈ કે જાતો નહીં, તું જે ફ્લાઇટમાં બેહવાનો છો એ ક્રેક થવાની છે, ભટકાવાની છે ને અંધારામાં, ભાઈ ગોચવાય જ નહીં આવે. એને એમ થયું ઘરે રે રે આમ મરાય, આવું પાછો 8 મહિના વયા ગયા, દોઢ વર્ષનું વાણું વાગ્યું ને પાછો એક દી વિમળ આવ્યો કે હવે તો ગમે એમ થાય, આ પુલ ઉપરથી પડીને કૂદકો મારીને ગુજરી જવું છે, ને પુલ ઉપર આમ પહેલો પગ મૂક્યો કે આકાશવાણી થઈ, આકાશવાણી થઈ ને એટલે પગ પાછો લઈ લીધો, અને પછી કીધું કે તમે બોલો કોણ, હું તો બ્રહ્મા બોલું છું, પાકું પાકું, તે કે હું ઘોડે ચડ્યો તેથી તમારું ગળું બેહી ગયું હતું, ખાલી બોલ્યા હોત કે ઈ ઈ ઈ બાજુ ન જાતો ભાઈ, તું માળા મુજાય છે એટલે આપણે ત્યાં ભજનોમાં કહેવાનું છે, હરિની આટડીએ મારે રોજનું હટાણું, એજી હરિની આટડીએ મારે રોજનું હટાણું, દુઃખ ને કંકેરી ના તારા સુખ ની ખેરી ના, કાદો માં કમળ ની થઈને જીવતર નું ગાડું સંસારી રે, તારા રામ નો ભરો છોકરા, તારા દુઃખ ને ઘેરી ના તારા સુખ ને વિઘેરી ના, તારા દુઃખ ને ઘેરી ના તારા સુખ ને વિઘેરી ના. એકાદી કડી ગાવી છો મારે, લાન ગોતી ગોતી વનમાળી આપે મોતી, હંસલાન ગોતી ગોતી વનમાળી આપે મોતી, ગીયું ને કણ બોલ્યા હાથી દાન માણું, હંસલાને ગોતી ગોતી ને ઋષિભાઈ વનમાળી આપે મોતી, પછી કીડીઓને કણ ઓલ્યા હાથીડા, બહુ જૂનું ને જાણીતું ભજન છે કવિ પિંગલનું, પણ એમાં એક કડીના આધારે માણા આખું જીવતર જીવી જાય, મારા બાપ 12 વર્ષની દીકરીને એની ખાલી બાપને એટલું કીધું કે હારી હાહુ લઈ આવી દો ને, એટલે બેટા આજે તો તારી ઉંમર તો તું જો તો કે સારા સસરા ગોતી દો, સારા જેઠ ગોતી દો, સારી જેઠાણી ગોતી દો, અને બાપે એટલું કીધું કે બેટા હજી તારું બાળપણ છે, હજી તું ભણવાની છો, ઉંમર લાયક થા ને પછી વાત, અને 12 વર્ષની દીકરી એટલું કીધું કે એમ પછી વાત, આ કાંઈ નો આવે તો કાંઈ નો આવે, અને તે દીકરી એટલું કીધું કે હારો વર ગોતી દે તો આ બધાય મોફતમાં આવે એમ છે, આહા વર એટલે આપણે નહીં હો, ખોટી માન્યતાઓ આપણે ઊભી થઈ જાય છે, વર ધણી ઈશ્વરની આરે જેને લગાવ થાય, પરમાત્મામાં જેને પ્રીત જાગે, પછી મીરા હોય, તુલસીદાસ હોય, તુકારામ હોય,
ભોજલરામ બાપા હોય કે જલારામ બાપા હોય કે વાલમ પીર હોય સાહેબ, જેને જેને પ્રીતિ જાગી છે, સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી અને ન હોગી તો સમજ લેના તેરી કહી કસર હોગી. હાચો જેને પ્રેમ પ્રગટ થાય ને પછી એ જાલ્યા ન રે. હા, ખોટા પ્રેમ જે પ્રગટ થાય એ અસતા ન રે. એ આખો દી બાબરીઓ જ પાડતા હોય, આમ વાળ ન હોય તોય ઓળતા હોય મારી ઘોડે પછી તો. હા હા, એટલે સમજી જવાનું કાં ખોટું છે નથી. અમુક ગામડામાં હજી ટાવર નથી આવતા. દાખલા તરીકે આમથી તમે રોખડ ભગતની વાવડી વ્યા જાઓ, મોબાઈલનો ટાવર ન આવે. હણોરા પાસે બે ત્રણ ગામડા છે ત્યાં ટાવર ન આવે ને એમાં બરોબર એક દીકરીને એક છોકરો જોવા આવ્યો અને દીકરી પાણી લઈને આવી અને પછી રકાબીમાં ચા નાખી તો એટલો પીતો આમ હજી તો રકાબીમાં ચા નાખીને ક્યાં તો મોબાઈલ કાઢીને, હા કાકા ગામડે આવ્યો છું, હા આમ બધું પાકું જ છે. એટલે દીકરીએ રકાબી લઈ લીધી હાથમાંથી, પ્લેટ લઈ લીધી ચાની અને બે તમાચા માર્યા. એટલે ઓલો મુરીચ્યો કે પણ મારવાનું કારણ શું? એ કે અમારે વાત કરવી હોય તો પાદરી જવું પડે, આ તારામાં ટાવરના ખીતોડા આવ્યા ક્યાંથી? હાવ ખોટો છો, હાવ. આવો આવો બેન, ગાયત્રીબેન પટેલ વધાર્યા છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. વાહ, બધા હવહોરા ટાઈમે હવ, ક્યાંક કોક ક્યાંક અટવાણા હોય, ક્યાંક કોક અટવાણા હોય, ક્યાંક કોક અટવાણા હોય, એવું થાય. અમારે ધરવાળા ને બરવાળા બે ગામ છે. ધરવાળા ને બરવાળા એમાં મામા ભાઈના બે છોકરા એમને બેઠેલા રાતે ને પછી ખબર નહીં, એટલે પછી એક જણો કે હું તને મૂકી જાઉં, એટલે ધરવાળા વાળો બરવાળે મૂકવા ગયો. પછી બરવાળા વાળો કે તું એકલો થોડો જા, હું તને મૂકી જાઉં. પછી ઓલી બરવાળા વાળો ધરવાળે મૂકવા ગયો, તે ઓલો પાછો ધરવાળા વાળો કે હવે બરવાળા પાછો હું મૂકી જાઉં, તું મારો મામા ને દીકરો. એમ કરતા કરતા હવાર છું, બોલો હું છું એ તમારે વિચારવાનું, પણ હવાર છું એ પાકું છું એમ. ધરવાળા વાળો બરવાળે મૂકો. જો આપણે આપણે તુલસીશામ જઈએ ને એટલે દોઢીનો નેશ આવે છે. હા, એમાં સરકારી બસમાંથી કંડક્ટરે એટલું કીધું, દોઢી ના હોય ઉતરો, ત્યાં તો હાથાર તણા ઉતરી ગયા. બોલો જો, આ આ શબ્દ જોવો તમે, આપણી આપણી ગુજરાતી ભાષાનું જે પરિવર્તન છે આખું. અનેક અર્થો થાય, અનેક અર્થો થાય, અનેક અર્થો થાય. આપણે જે રાતે આપણે માની લો કે લાયટ ન હોય ને વાડીએથી વી આવતા હોય ને એમાં આંકડો હોલે એટલે આપણને એમ થાય કે એ ભૂત છું, આવો ભાસ થાય. પછી જે હનુમાન ચાલીસામાં મંત્રમાંથી નાભીમાંથી નીકળે ને, એક વસ્તુ તો પાકી છે કે દશરથે કૈકેયીએ દશરથને કીધું કે રામને વનને વ્રતને ગાદી, એટલે દશરથ રાજાએ સ્વીકારી લીધું કે ઓકે. અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી વનમાં નીકળ્યા અને માં સીતાએ સોનાનું મૃગ જોયું અને મૃગ જોયું અને ભગવાન રાઘવેન્દ્ર સરકારને એટલું કીધું કે મારે આ મૃગલું જોયું છે અને ભગવાને સ્વીકારી લીધું. ને એ મૃગની પાછળ ગયા, અહીંયા રાવણ આવ્યો, માં જાનકીનું હરણ કરીને ગયો અને કોઈએ મંદોદરીને એમ કીધું કે એ મહારાણી કે હા લંકેશ કોઈ સ્ત્રીનું હરણ કરીને આવ્યો છે. અને આમ જોયું તો એને એમ થયું કે આ હા હા, આ તો રઘુકુળ ભૂષણ છે બાપ, આ તો રઘુકુળના ઘરની સ્ત્રી છે. અને રાવણને ખાલી મંદોદરી એટલું કીધું કે એ મહારાજ આને મુક્ત કરી દો. અને રાવણ ન માન્યો એટલે મર્યો. સમજાય ને વંદન, ખાસ કરીને લગ્નવાળાને માની લેવું, અમુક સમયે સ્વીકારી લેવું. આ નથી સ્વીકારતા ને એ હેરાન બહુ થાય. નથી એક જણો આમ જમવા બેઠો તો એની પત્ની આમ થાળી ફીરચીને અને ઓલાઈ રોટલી ઉછી કરી હતી કે એ આ કોરી રોટલી કેમ? તો કે ઘી નથી, માખણ નથી, આખો દી મહેનત કરી આ હાટું કોરું ખાવા હાટું. અને આમ બરોબર કહાની વાટકી પડેલી ને આમ લેવા ગયો, લેવા ગયો ને બરોબર બાર હાંકમાં એ બેન ઉભેલી, એને એમ થયું કે આ બે વાર વાટકી આટી ગયા છે, આવા ત્રીજી વાર તો ન જ કહું. હાથમાં હાણસી રહી ગયેલી, આમ એ વાટકી અડે ન અડે કે હાણસી છૂટી ગયા હાથમાંથી, હડાડ હડાડ ભાથામાંથી બાણ જાય એમ અહીંયા આવી ફૂટ ન થઈ. ઢીમણું છું, હવે જેને ઢીમણા થાય ને ખાવા ન ઉભા રહે. થાળીને હડસેલો મારીને ડેલાની બહાર નીકળ્યું, તે એક મોટી ઉંમરના વડીલ મળ્યા એટલે કીધું જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ. આમ જોયું કે ઢીમણું ભાળી ગયા વડીલ. એ કે આ ઢીમણું હાસું કહેવાય એવું હતું નહીં. એ કે બાર હાંક નાનું, હું ઊંચો આમ નમવાનું ભૂલી ગયો ભટકાણો. એટલે વડીલે કીધું ઘી ચોપડ ને કરે આ મોટું થાય,
બોલો મનમાં કે આ ઘી નહોતું એટલે ઢીમણું થયું છે, ઘી વગરના ઢીમણા બહુ છે આપણે. હા પણ આપણા ખોરાક એવા હતા ને, નથી કે એક જમાઈ જમવા બેઠા એટલે સાસુએ કીધું આમ જવો અડધું જમી લઈને પછી પાણી પીવાય, કે પણ અડધે તો પગ બાજ્યો હજી 15 રોટલી જ ખાધી છે, એનો ખોરાક કેવો હશે. આ હા હા અમુકના ચિત્ર